હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? બધા મજામાં છો ને? સરસ. ચાલો હવે આપણે અરુણ કૃષ્ણમૂર્તિ, ખાસ તો અરુણ કૃષ્ણમૂર્તિનો સ્પેલિંગ યાદ રાખવાનો, કારણ કે એના સ્પેલિંગમાં THY આવે છે. એટલે આ વસ્તુ હું લાસ્ટ લેક્ચરમાં તમને કહેતા ભૂલી ગઈ હતી. હવે આપણે એના જે યુનિટ છે એમાં આગળ આપણે આગળ વધવાનું છે. તો અરુણ કૃષ્ણમૂર્તિ એ કોણ છે? તો કે એન્વાયરમેન્ટાલિસ્ટ છે. એન્વાયરમેન્ટાલિસ્ટ એટલે પર્યાવરણ શાસ્ત્રી છે, પર્યાવરણવાદી છે, કે જે પર્યાવરણને બચાવવા માટેના પ્રયત્ન કરે છે, ને ખાસ કરીને બધા જળાશયો. જળાશયો એટલે વોટર બોડીઝ. વોટર બોડીઝ એટલે તળાવ છે, નદી છે, કોઈ દરિયાનો કિનારો છે, આ બધું એ સાફ કરે છે. એની ગંદકી કઈ હોય છે? તો કે આપણે ફરવા ગયા હોય ત્યારે ત્યાં આસપાસની અંદર જે ગંદકી કરી એ જ બધી ગંદકી હોય છે, એ બધી એ સાફ કરે છે. તો એના માટે જે કામ કરે છે એ NGO છે. NGO એટલે નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન, કે જેનું નામ છે EFI. E ફોર એન્વાયરમેન્ટ, F ફોર ફાઉન્ડેશન અને I ફોર એન્વાયરમેન્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા. એના વિશે એનું મેઇન કામ છે, એન્વાયરમેન્ટ મેન્ટાલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા, એટલે કે EFI. આ નામ ઉપર એ કામ કરે છે. એ ફૂલ ફોર્મ પણ આપણે યાદ રાખવાનું છે, તો ભૂલવાનું નહીં. મારાથી હમણાં ભૂલાઈ ગયું હતું, તમારાથી ન ભૂલાવવું જોઈએ, બરાબર છે? હવે એના સાથેનો ઇન્ટરવ્યૂ છે, એમાં નેક્સ્ટ ક્વેશ્ચન છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે એ શું છે? તો કે અત્યારે છેલ્લો ક્વેશ્ચન એ હતો કે ભાઈ તમે ગૂગલની નોકરી છોડીને કેવી રીતે ડિસિઝન લીધું. તો એણે કીધું કે ભાઈ મારે જે કામ કરવું હતું એના માટે મારે નોકરી છોડવાનું જ ડિસિઝન લેવું પડે એમ હતું, અને એટલા માટે એ કે મેં નોકરી છોડી અને હું છે એ ફૂલ ટાઈમ એન્વાયરમેન્ટના કામની અંદર લાગી પડ્યો. હવે એને એ પ્રશ્ન પૂછવામાં આવે છે કે વોટ કાઇન્ડ ઓફ ગાર્બેજ, ગાર્બેજ એટલે કચરો, GARBAGE, ડુ પીપલ થ્રો ઇન ધ વોટર બોડી. પીપલ એટલે લોકો, THROW, થ્રો એટલે ફેંકવું. આપણે સાતમ આઠમમાં સરસ મજાનો વરસાદ આવે ને આપણે બધે ફરવા જઈએ છીએ ને, ત્યારે આ જ કામ કરીએ છીએ કે બધું ખૂબ બગાડી નાખીએ છીએ. તો કે ભાઈ પાણીની અંદર લોકો છે એ કેવો કચરો ફેંકે છે? હાઉ ડુ યુ ડીલ વિથ ધ રિમૂવલ ઓફ ધીસ ગાર્બેજ વન્સ યુ ક્લીન ધ વોટર બોડી? હવે તમે આ પાણીનો ભાગ સાફ કરો છો ત્યારે તમે આ કચરો કેવી રીતે કાઢો છો? હવે તમને હું આમાં એક વાત કરું. એક છોકરી હતી, એ છોકરી છે ને એને પાસે કાચબો હતો. ટૂંકમાં એક કાચબો છે, એને કણસતો મળ્યો હતો એકચ્યુઅલી, એવું હતું. એટલે એને થયું કે આ કાચબો કેમ આ મરેલની જેમ ભર્યો છે. તો એ ધીમે ધીમે એને ઘરે લઈ ગઈ. ઘરે લઈ ગયા પછી એને એમ લાગ્યું કે આ બરાબર નથી કામ કરતો, એટલે એ ડૉક્ટર પાસે લઈ ગઈ. તમને બધાને એમ થતું હશે કાચબાને શું ડૉક્ટર પાસે લઈ જાય, પણ પ્રાણીઓને ડૉક્ટર પાસે લઈ જવા પડે. એ જો કુદરતી જિંદગી જીવતા હોય ને તો એને કાંઈ નુકસાન નથી, પણ આપણી વચ્ચે જીવે છે ને એટલે એ બિચારા બહુ નુકસાનમાં છે. તો એ ડૉક્ટર પાસે લઈ ગઈ. તો ડૉક્ટરે એને તપાસીને કીધું કે ભાઈ આનું ઓપરેશન કરવું પડશે. એટલે કે ઓપરેશન કેમ કરવું પડશે? તો કે આ કાચબો છે ને એ પ્લાસ્ટિકની કોથળી ખાઈ ગયો છે. કેટલી બધી પ્લાસ્ટિકની કોથળી એના શરીરમાંથી નીકળી. અને પછી ડૉક્ટરે કીધું કે ભાઈ આપણે પાણીની અંદર પ્લાસ્ટિકની કોથળી નાખી હોય, એની અંદર હવા ભરાય, હવા ભરાઈને એ સપાટી ઉપર તરતી હોય, આપણને જોવાને બહુ મજા આવે. તમે બધાએ ઘણીવાર જોઈ હશે. પણ માછલી અને કાચબાને એમ લાગે કે એ જેલી ફિશ છે, અને જેલી ફિશ છે ને એ આ લોકોનો પ્રિય ખોરાક છે, એટલે એ લોકો એને ખાય. એને ખાઈને એટલે એ પ્લાસ્ટિકની કોથળી એના પેટની અંદર ચોંટી જાય. આમ કરતાં કરતાં એના શરીરમાંથી કેટલી બધી કોથળીઓ નીકળી. તો તમે યાદ કરજો જઈ કે તમે કેટલી વખત આવી રીતે કોથળીઓ નાખી છે. પૂજાના ફૂલથી માંડીને ચોખા, કોઈ પણ વ્રત કર્યું હોય તો બટેટાની અંદર અગરબત્તી ભરાવી હોય, બટેટું, આ બધું ભેગું કરીને આપણે ક્યાં નાખીએ? નદીની અંદર રાખીએ. નદીની અંદર બિચારા આ લોકો મૂંગા પ્રાણીઓ જેને હાથ પગ નથી એ રહેતા હોય, અને એનું વાતાવરણ આપણે પ્રદૂષિત કરીએ, એ આ વસ્તુ ખાય અને એ માંદા પડે. હવે આપણે આવું એઠવાડામાં પણ થાય છે. પ્લાસ્ટિકની કોથળીની અંદર એઠવાડો ભર્યો હોય, પ્લાસ્ટિકની કોથળી સાવ પાતળી એવી કોથળી હોય, એની અંદર એ જબલું જેને કહીએ ને, પછી એની અંદર એઠવાડ ભર્યો હોય, એને આપણે એમને બહાર ફેંકવો હોય. હવે ગાયને કૂતરાને બધાને સુગંધ આવવાની જ છે, એટલે એ એમાં મોઢું નાખશે,
ઈ એઠવાડ ખાતા ખાતા એ કોથળી છે ઈ એના મોઢામાં ક્યારે ચવાઈ જશે ઈ એને ખબર ન પડે. તમને ખબર હશે તો મુંબઈના એક જૈન સ્ત્રી છે, એણે કેટલીય ગાયોના પેટમાંથી હજારો કિલો જેટલી કોથળીઓ છે એ કઢાવી, ઓપરેશન કરાવીને. અને આનાથી એ લોકોને પેટમાં દુખે. આપણે પ્લાસ્ટિકની કોથળી ખાઈએ તો આપણને શું થાય? એ જ વસ્તુ એ લોકોને થાય. એ લોકો તે મેમેલ્સ છે, સસ્તન પ્રાણીઓ છે. તો આ બધી વસ્તુ આપણે નહીં કરવાની, આનું ધ્યાન રાખવાનું. હવે અહીંયા શું છે તો કે વોટર બોડીની અંદર, પાણીના તળાવની અંદર આવી કેટલી કેટલી વસ્તુઓ, કેટલા કયા કચરા તમે એમાંથી બહાર કાઢો છો, અને એ જે કચરો આવે એ બધા કચરાનો તમે કેમ કરો છો, કેવી રીતે નિકાલ કરો છો? એટલે હવે એ જવાબ આપે છે કે કચરો કયો કયો હોય. એવરીથિંગ, દરેકે દરેક વસ્તુ, ફ્રોમ ડાયપર ટુ વોર્ન આઉટ સ્લીપર, ડાયપરથી શરૂ કરીને વોર્ન આઉટ સ્લીપર્સ એટલે કે પહેરાઈ ગયેલા, નકામા થઈ ગયેલા સ્લીપર છે, વી ફાઇન્ડ એવરીથિંગ ઇન અવર લેક. આ બધું આપણા તળાવમાં આટા મારતું હોય. ધીસ ઇઝ સો ડિસ્ટર્બિંગ. આ વસ્તુ એટલું બધું ડિસ્ટર્બ કરનારી એટલે કે આપણને હચમચાવી દે, બિકોઝ ઇટ ઇઝ વોટર, કે આ પાણી છે. તમે પાણીની અંદર સ્લીપર વપરાઈ ગયો તો એ ઘા કરીને ફેંકી દીધો, આ તમે એમ ફેંકી દેવાય? વોટર ઇઝ ધ બેઝિસ ઓફ લાઈફ. પાણી છે એ તો આપણા જીવનનું મૂળ તત્વ છે. હાઉ કેન વી નોટ કેર અબાઉટ ધીસ વોટર બોડીઝ? આપણે આ બધા વોટર બોડીઝ, આ જળાશયોની કેમ આપણે દરકાર ન કરીએ? વી યુઝ ધીસ ગાર્બેજ ફોર લેન્ડફિલ વિથ નો ઓર મિનિમલ એક્સપોઝર ટુ ધ આઉટસાઇડ એન્વાયરમેન્ટ. આ જે કાંઈ ગાર્બેજ ભેગો થાય ને, આ જે કાંઈ કચરો ભેગો થાય, અમે જળાશય સાફ કરીએ ને બહાર નીકળે ને, એ બધો છે, એ બધો કચરો છે એ અમે બહારની દુનિયા સાથે ન આવે એવી રીતે લેન્ડફિલ જમીનની અંદર એને અમે દાટી દઈએ છીએ, કે જેથી કરીને લોકોને એનો સંપર્ક પાછો ન થાય. વી એન્શ્યોર, અમે વસ્તુની ખાતરી રાખીએ છીએ, ધેટ લેક એરિયા એન્ડ વોટર હોલ્ડિંગ્સ આર ફ્રી ફ્રોમ ધ ગાર્બેજ, કે જે કાંઈ તળાવ અમે સાફ કરીએ એ કચરાથી મુક્ત રહે, સો ધેટ, કે જેથી કરીને ફ્રોગ્સ, સ્નેક્સ, બર્ડ્સ કેન લીવ ઇન પીસ. તળાવની અંદર પક્ષીઓ, દેડકા, સાપ, આ બધા શાંતિથી રહી શકે, કારણ કે એ બધું એનું ઘર છે. હવે કોઈ પણ સમયે ક્યાંય કચરો ફેંકો ને તો અરુણ કૃષ્ણમૂર્તિની ટીમ યાદ કરી લેજો કે તમે જે કચરો ફેંકશો એ આવી કોઈક વ્યક્તિ છે એ વીણવાની છે, અને એટલા માટે થઈને આપણે એ કરાય નહીં. હાઉ મેની ડેઝ ડઝ ઇટ ટેક ટુ ક્લીન ધ લાર્જ લેક? એક મોટું તળાવ તમારે સાફ કરવું હોય તો કેટલા દિવસ લાગે? ડુ યુ યુઝ એની સ્પેશિયલ ઇક્વિપમેન્ટ્સ ફોર ક્લિનિંગ એન્ડ સેફટી? હવે જે તળાવની અંદર એ લોકો સફાઈ કરતા હોય એમાં સાપે રહેતો હોય, દેડકાઈ રહેતા હોય, કચબાઈ રહેતા હોય, ને બીજા આપણે ન જાણતા હોય એવા જળચર પ્રાણીઓ પણ, જંતુઓ પણ હોય, તો એ કે તમે કંઈ કરો છો સલામતી માટે? તો એ કે તળાવ સાફ કરતા કેટલો સમય લાગે ને, એ તો અંદર કચરો કેટલો તેના ઉપર આધાર છે. ડિપેન્ડિંગ ઓન ધ સાઇઝ ઓફ લેક, ડિપેન્ડ એટલે ના ઉપર આધારિત હોવું, ઓન ધ સાઇઝ ઓફ લેક, તળાવ કેવડું છે એના ઉપર આધાર છે, એન્ડ એમાઉન્ટ ઓફ ગાર્બેજ ઇન ઇટ, એની અંદર કેટલા પ્રમાણની અંદર કચરો છે, એમાઉન્ટ એટલે પ્રમાણ, ગાર્બેજ એની અંદર કેટલા પ્રમાણમાં છે એ નક્કી થાય. ઇટ કેન ટેક એનીવેર બિટવીન 5 ડેઝ ટુ 3 મંથ્સ, 5 દિવસથી શરૂ કરીને 3 મહિના સુધીનો સમય લાગી શકે ટુ કમ્પ્લીટલી ક્લીન અ લેક. જો કોઈ તળાવમાં બહુ જાજો કચરો હોય તો 3 મહિના સુધીનો સમય પણ એની અંદર લાગી શકે. વી હેવ અવર ટૂલ્સ લાઇક રેક્સ એન્ડ સ્પેડ, અમારી પાસે કેટલીક એવી રેક, રેક એટલે નિસરણી જેવું, અને સ્પેડ એટલે પાવડા છે, કે જેનાથી અમે આ બધો કચરો છે એ બહાર કાઢતા હોઈએ છીએ. તો કે ભાઈ તમે આમાં સલામતી શું તમારી, વોટ કાઇન્ડ ઓફ પ્રોટેક્ટિવ ગેર, તમે કયા પ્રકારની સલામતી છે એનો ઉપયોગ તમે કરતા હો છો? કેન યુ ડિસ્ક્રાઇબ ધ ક્લિનિંગ પ્રોસેસ બ્રીફલી, તમે કોઈ સફાઈની પ્રોસેસ છે, પ્રક્રિયા છે એ ટૂંકમાં વર્ણવી શકો? તો કે વી વેર નોઝ માસ્ક, હમણાં બધા આપણે પહેરીએ છીએ એટલે તમે એનાથી ખૂબ પરિચિત છો, કે ભાઈ અમે નાક ઉપર માસ્ક પહેરી લઈએ છીએ, સેનિટરી ગ્લોવ્સ, અમે મોજા પહેર્યા હોય છે, એન્ડ કેરી રેક્સ એન્ડ સ્પેડ્સ વિથ વિચ વી કલેક્ટ ધ ગાર્બેજ એન્ડ ડમ્પ ઇન ધ કલેક્શન બાસ્કેટ. અને અમે અમારી સાથે રેક્સ, નિસરણી જેવો, પગથિયા જેવું હોય છે, એન્ડ સ્પેડ્સ, અને પાવડા હોય છે, વિથ વિચ, કે જેના દ્વારા વી કલેક્ટ ધ ગાર્બેજ, અમે ગાર્બેજ ભેગો કરીએ, એન્ડ ડમ્પ, અને એને એકઠો કરીએ, ક્યાં? તો કે ઇન ટુ કલેક્શન બકેટ. આ બધો ગાર્બેજ જે નીકળતો જાય ને એ બધો ગાર્બેજ અમે એક કલેક્શન બકેટની અંદર નાખીએ.
વિચ આર ટેકન ટુ ધ ગાર્બેજ ટ્રક, કે જે ગાર્બેજના ટ્રકની અંદર લઈ જવામાં આવે છે. એન્ડ વી ઓલ્સો યુઝ હેવી મશીનરી, અમે આવી હેવી મશીનરી કેટલાક ઓલા જેસીબી જેવા મશીન પણ ક્યારેક અમે ઉપયોગમાં લઈએ છીએ, લાઈક અર્થ મૂવર્સ, કે જેને અર્થ મૂવર કહેવામાં આવે છે. પોકલેન ટુ ડિસ્લીટ ધ લેક, તળાવ છે એની એને ઊંડું હોય અને એમાંથી ઘણો જાજો કચરો કાઢવાનો હોય તો અમે મશીનનો પણ ઉપયોગ કરીએ છીએ. એન્ડ ક્લિયર ધ વીડ્સ એન્ડ શ્રબ્સ ધેટ આર હાર્મફુલ, એ તળાવની અંદર એવા એવા જે કાંઈ વનસ્પતિઓ થઈ હોય, વીડ્સ એટલે એવા ઘાસ ટાઈપનું ઉગવું હોય કે જે પર્યાવરણને નુકસાન કરે એવું હોય, તો એ કામ છે એ લોકો કરતા હોય છે. વોટ ઇન યોર ઓપિનિયન કેન ચિલ્ડ્રન એન્ડ યંગ એડલ્ટ્સ ડૂ ફોર એન્વાયરમેન્ટ, તમને શું લાગે છે, ઇન યોર ઓપિનિયન તમારા મતે બાળકો અને યુવાનો છે એ પર્યાવરણ માટે શું કરી શકે? વોટ કુડ બી ધ સ્મોલ બિગિનિંગ બાય ઓલ ઓફ અસ ઇન ટર્મ ઓફ પ્રોટેક્ટિંગ એન્વાયરમેન્ટ, એન્વાયરમેન્ટને પ્રોટેક્ટ કરવા માટે તમારા મતે કયું સ્મોલ બિગિનિંગ, કઈ નાનકડી એવી શરૂઆત હશે? તો આ છે એ આપણે અપનાવવાની પણ છે, ખાલી યાદ રાખવાની છે એવું નથી. ફર્સ્ટલી, સૌથી પહેલાં તો વી શુડ ઓલ સ્ટોપ થ્રોઈંગ ટ્રેશ આઉટસાઇડ અવર હોમ, આપણે પહેલાં વહેલાં તો આપણો કચરો ઘરની બહાર ફેંકવાનું બંધ કરી દેવું જોઈએ. THROW, થ્રો એટલે ફેંકવું, એનું ING લગાડીને થ્રોઈંગ કર્યું છે. શુડ એ અહીંયા મોડેલ ઓક્સિલિયરી વપરાણું છે, તો શુડ સ્ટોપ એ વર્બ છે. આપણે બધાએ પહેલાં વહેલાં તો કચરો બહાર ફેંકવાનું બંધ કરી દેવું જોઈએ. નેક્સ્ટ, બીજી કઈ વસ્તુ કરવી જોઈએ? વી શુડ રિડ્યુસ, રિડ્યુસ એટલે ઘટાડવું, અહીંયા પણ શુડ મોડેલ ઓક્સિલિયરી વપરાણું છે, ધ એમાઉન્ટ ઓફ ટ્રેશ વી જનરેટ, આપણે જે કચરો બહાર પાડીએ છીએ એ કચરો છે એ ઓછામાં ઓછો થાય એવો કરવો જોઈએ. કારણ કે મેં તમને બધાને બહુ ટોઈકા છે, તમારે લખવામાં જરાક ભૂલ થાય એટલે તમે નોટનું આખું પેજ છે એ ફાડી નાખો, પછી એનો ડૂચો વાળીને કચરા ટોપલીમ નાખી દો. જે ભૂલ થઈ છે ત્યાં લીટી મારીને તમે કામ છે એ આગળ ચલાવી શકો છો. તો આપણે એટલું બધા પરફેક્ટ પણ નથી કે આપણે એક પણ ભૂલ ન થઈ હોય, તો આવા કાગળના ડૂચા કરવાનો કાંઈ મતલબ નથી. અચ્છા, તમારે કોઈ પણ પરિસ્થિતિની અંદર કે કાઢવું જ પડ્યું છે તો તમે એવો પ્રયત્ન કરો કે બાકીના ભાગની અંદર તમે કંઈક બીજું લખી અને એનો ઉપયોગ કરી લો. પણ આપણે જે છે એ આ પ્રમાણ છે કચરાનું એ ઘટાડવું જોઈએ. સ્ટ્રોસ, ટિશ્યુઝ, રેપર્સ, બેટરીઝ, ફાસ્ટ ફૂડ જંક, ઓલ ધીસ એન્ડ અપ ઇન લેક્સ એન્ડ ધેટ કમ ફ્રોમ અવર હાઉસ. આપણને આ બધી વસ્તુની શરમ આવવી જોઈએ. સ્ટ્રો, ટિશ્યુ, રેપર એટલે કે કાગળ એના આપણે ચોકલેટના એના રેપર જે હોય એ, બેટરીઝ, ફાસ્ટ ફૂડ જંક, આ બધી વસ્તુ એન્ડ અપ ઇન ધ લેક, એ બધી તળાવમાં જાય છે. એન્ડ ધેટ કમ ફ્રોમ અવર હોમ, અને એ આપણા ઘરેથી આવે છે. આપણે સરસ મજાનું જીન્સ, ટી શર્ટ, ગોગલ્સ ચડાવીને ફોટા બોટા પડાવીએ પણ એ તળાવને આપણે ગંદુ પણ એટલું જ કરીએ છીએ, તો આ વસ્તુ યોગ્ય નથી. ઇફ વી કેન ડિસ્પોઝ ઓલ ગાર્બેજ સેફલી, આ બધો જ કચરો છે એને ડિસ્પોઝ કરવો, એનો નિકાલ કરવો, એ જે સલામતીપૂર્વક નિકાલ કરી શકીએ તો ધેટ ઇટ સેલ્ફ ઇઝ ગ્રેટ ડીલ, એ પોતે એક બહુ મોટી વસ્તુ છે. એવરી સ્ટુડન્ટ ઇઝ વેલકમ ટુ વોલેન્ટિયર વિથ અસ હેલ્પિંગ ધ એન્વાયરમેન્ટ, દરેકે દરેક વિદ્યાર્થી કે જે પર્યાવરણ માટે કામ કરે છે એ બધા વિદ્યાર્થીઓ અમારા માટે થઈને હેલ્પિંગ છે, એના માટે અમે આવકાર આપીએ છીએ હંમેશા. હાઉ મચ ટાઈમ ટુ સ્કૂલ ગોઈંગ ચિલ્ડ્રન નીડ ટુ ડિવોટ ઇન સે અ વીક ફોર એન એન્વાયરમેન્ટલ કોર્સ, કોઈ સ્કૂલ ગોઈંગ ચિલ્ડ્રન છે એને આ પર્યાવરણ માટે થઈને પર્યાવરણ માટે કામ કરવું હોય તો એને કેટલો સમય આપવો જોઈએ? 4 hours અ વીકેન્ડ, અઠવાડિયાના અંતે એટલે શનિ રવિના 4 કલાક, ધેટ ઇઝ 2 hours ઓન સેટરડે એન્ડ 2 hours ઓન સન્ડેઝ, 2 કલાક શનિવારના અને 2 કલાક રવિવારના એણે આપવા જોઈએ. This is small beginning is more enough to ensure larger participation later. આ જે નાનકડી એવી શરૂઆત છે એ ભવિષ્યની અંદર બહુ મોટો પાર્ટિસિપેશન, ઘણો મોટો કામ છે એ આપણી વચ્ચે કરી શકે એની શરૂઆત થઈ શકે છે. અને પહેલું કામ તો એ થાય કે આપણે સફાઈ કરવા માંડીએ, એટલે પહેલું કામ આપણે કચરો ઓછો કરવા માંડીએ. આ બહુ મોટી સાયકોલોજીકલ વાત છે પણ એ હકીકત છે, અને આપણે આ ઉપયોગમાં લેવું જ જોઈએ, આ વસ્તુ અમલમાં લેવાવી જ જોઈએ કે આપણા દ્વારા ઓછામાં ઓછો કચરો થાય. હાઉ કેન સ્ટુડન્ટ્સ એન્ડ સ્કૂલ જોઈન યોર
ફ્રેટર્નિટી, કોઈ રીતે સ્ટુડન્ટ અને સ્કૂલ તમારે ફ્રેટર્નિટી કઈ રીતે જોઈન કરી શકે છે? ડુ યુ હેવ એની પ્રોગ્રામ ટુ ઇન્ટ્રોડ્યુસ યોર વર્ક ટુ ધેમ? તમારે આવા કંઈ પ્રોગ્રામ છે? તો કે યસ, વી ઓફર ફેલોશિપ ટુ ઇન્ટરેસ્ટ સ્ટુડન્ટ્સ. અમે આ સ્ટુડન્ટ્સને ઇન્ટરેસ્ટ લાગે એટલા માટે ખાસ એના માટે શિબિરો કરીએ છીએ. અવર પ્રોગ્રામ લુક્સ એટ યંગ એનિમલ લવર્સ. અમારા પ્રોગ્રામની અંદર એનિમલ લવર્સ એટલે કે પ્રાણીઓ પ્રત્યે જેને લાગણી હોય એ યંગ વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર્સ, યુવાન વાઇલ્ડ લાઈફના ફોટોગ્રાફી કરતા હોય એવા ફિલ્મ મેકર્સ, થિયેટર આર્ટિસ્ટ, સાયન્ટિફિક રિસર્ચ, આ બધી જ લોક વ્યક્તિઓ છે એ અમારી સાથે કામ કરે એવું અમે ઈચ્છીએ છીએ. વી ગીવ ધેમ ટ્રેનિંગ. અમે પહેલાં એને ટ્રેનિંગ આપીએ છીએ ઇન ધીઝ એરિયાઝ, આમાં કામ કરવાની, એન્ડ ગેટ ધેમ એક્ટિવલી ઇન્વોલ્વડ ઇન ઓલ અવર વર્ક. અને અમારા બધા કામની અંદર એને અમે એક્ટિવલી ઇન્વોલ્વ કરીએ છીએ. અવર યંગેસ્ટ વોલેન્ટિયર્સ ઇઝ ઇન ક્લાસ 3. અમારો નાનામાં નાનો જે સ્વયંસેવક છે કે જે અમારી સાથે કામ કરે છે એ ત્રીજા ધોરણની અંદર અભ્યાસ કરે છે. તો આ પાઠની અંદરથી આપણે આ વસ્તુ શીખવાની છે કે જે રીતે અરુણ કૃષ્ણમૂર્તિને બધા કામ કરે છે તો આપણે પણ પર્યાવરણને ઓછામાં ઓછું નુકસાન થાય, ભલે આપણે કોઈ સફાઈ કરવા માટે નથી જઈ શકતા પણ એટલીસ્ટ આપણે નુકસાન ઓછું થાય એવો પ્રયત્ન તો અચૂકપણે કરવો જોઈએ. હવે આપણે પાઠની અંદર જે કંઈ વાતો કરીને એ થોડાક એના પિક્ચર્સ આપણે જોઈએ કે જો આ જે છે એ ગંદુ થયેલું જળાશય છે, એની અંદર આવા સ્લીપર છે, આવો બધો કચરો છે, આ આ આખે આખી વસ્તુ છે એ આ લોકો જનરલી સાફ કરતા હોય. આ હું તમને અત્યારે જે પિક્ચર્સ શેર કરું છું આ બધા જ પિક્ચર્સ છે અરુણ કૃષ્ણમૂર્તિની સાઇટ્સમાંથી લેવામાં આવ્યા છે કે એ લોકોએ આ સફાઈ કરતી વખતે જે કંઈ કચરો આવ્યો હોય અને એના જે લોકોએ ફોટોગ્રાફી કરી હોય એમાં એ પિક્ચર્સ છે એ હું તમને અત્યારે શેર કરું છું. તો તમે જોઈ શકો છો કે આ બધું એટલે આમાંથી ખાસ તો શીખવા સમજવાનું તો છે પણ શીખવાનું છે કે આ બધી વસ્તુ આપણે આપણા જીવનની અંદર કોઈ દિવસ કરવાની નથી. તો આવી રીતે આ બધો કચરો છે, ત્યાર પછી તમે જુઓ છો કે અહીંયા એની ટીમ જે છે એ કઈ રીતે ડોલની અંદર આ બીચ સાફ કરે છે, એ લોકો તો આ બીચની સફાઈ કરી રહ્યા છે. અહીંયા જો ટ્રક ભરીને આ આખે આખો ખાલી જળાશય જ નહીં, જળાશયની આસપાસનું વાતાવરણ કે જે ભાગની અંદર આપણે પિકનિક કરી હોય, રહીમાં હોઈએ, ખાધું પીધું હોય, આ બધી વસ્તુ છે એ કેટલી ગંદી થઈ હોય ને એ કચરો લઈ લે છે. તો આ કોઈ છે ને મજૂરો નથી, આ બધા આપણા જેવા વિદ્યાર્થીઓ છે કે જે સ્વેચ્છાએ પર્યાવરણનું કામ કરવા માટે થઈને આવ્યા છે. આ એવા જ વિદ્યાર્થીઓ છે કે જે આવી રીતે જો તમે જો પાવડા ને લાકડીને એવું રાખી પાછળ પોતે પોતાના થેલાની અંદર પોતાની વસ્તુઓ છે, મોઢા ઉપર બધાને આવી રીતે માસ્ક છે, હેન્ડ ગ્લોવ્સ પહેર્યા છે અને આવી રીતે બધો કચરો છે એ આવામાં જુદા જુદા પાત્રોની અંદર આ કાણાવાળું વાસણ છે, આ ડોલ છે, આવામાં બધું ભેગું કરી અને એ લોકો સફાઈ કરી રહ્યા છે. આ અરુણ કૃષ્ણમૂર્તિ પોતે છે આની અંદર કે જે તળાવમાંથી આવી રીતે કચરો હવે જે જગ્યાએ આપણે કચરો કર્યો છે એ જગ્યાએ કોક હાથ નાખીને આવી રીતે સાફ કરે છે. આ કચરો છે એક જગ્યાએ એ લોકો અંદરથી લઈ આવ્યા પછી જે ડમ્પ કર્યો હોય આ જે જળાશય છે એમાંથી આટલો કચરો છે એ આમાંથી હજી લોકોએ કાઢ્યો છે અને હજી બધું કાઢતા હતા. સરસારી નીચે બધું વર્ણન પણ લખેલું છે આની અંદર બધો કચરો છે. જો નાળિયેર છે, કાકોથળી હોય છે, વનસ્પતિ હોય છે, જુદા જુદા બીજા ઓલાઈ છે, અહીંયા આટલી કોથળીઓ છે, આ જે છે એ યુઝલેસ જે ઉપયોગમાં ન આવતી હોય એવી વનસ્પતિઓ છે, આ બધું એ લોકો કાઢે. આ જે કદું છે આ બધો કચરો આ કાંઈ જળાશયની અંદર તો આવ્યો ન હોય, એ માણસોએ જ ફેંકેલો કચરો છે કે જે બીજા સાફ કરે છે. અને આ કોથળીઓ આવી રીતે ભરાયેલી હોય અને પ્રાણીઓ જળચર પ્રાણીઓ એને ખાતા હોય. આ એ લોકો સ્ટ્રીટ પ્લે એટલે શેરી નાટક જે છે એના દ્વારા લોકોને જાગૃત કરવા માટેનો નાટક કરી રહ્યા છે. આ જે ટીમ છે એને એ સમજાવી રહ્યા છે કે કઈ રીતે જળાશયને સાફ કરવું, બધી જળચર પ્રાણીઓ વિશેની પહેલાં એને માહિતી આપવી પડે તો કોઈ વ્યક્તિ છે એ સફાઈ કરી શકે. આ એ લોકોનો યંગેસ્ટ વોલેન્ટિયર છે એ છે કે જે નાનામાં નાનો છોકરો છે. અરુણ કૃષ્ણમૂર્તિ પોતે આવડો મોટો માણસ છે અને છતાંય એ ડોલની અંદર આમ કચરો લઈ અને પોતે બહાર ફેંકે છે. આવી રીતે આ વ્યક્તિ છે કે જેણે આખે આખી ચળવળ ચાલુ કરી અને આ પાણીની બોટલો, સ્પ્રાઇટ ને થમ્સઅપ ને કોકાકોલા ને બધું આપણે જે પીધું હોય ને એ આપણે આવી રીતે નાખીએ છીએ. આ એના જુદા જુદા સ્પેડ્સ એટલે પાવડા છે
કે જેની અંદર એ લોકો આ બધો કચરો છે એ અંદર પાવડો નાખી નાખી અને ઉપયોગમાં લેતા હોય છે. આ પણ અરુણ કૃષ્ણમૂર્તિનો જ ફોટો છે, પાછળ તમે જોઈ શકો છો કે એની ટીમ છે એ કામ કરી રહી છે. અહીંયા પણ એની ટીમ છે એ સફાઈનું કામ કરી રહી છે. આ એ વ્યક્તિ છે કે જેણે પોતાના જીવનનું ધ્યેય છે એ માત્ર ને માત્ર તળાવની અને જળાશયની અને પર્યાવરણની સફાઈ માટે થઈને આપ્યું. આઈ હોપ કે તમને આ વસ્તુ સમજાઈ ગઈ હશે. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળશું નવા યુનિટ સાથે. ત્યાં સુધી ટેક કેર. અને આ યુનિટમાંથી જે શીખા છો એ બધું જ તમે જીવનની અંદર ઉપયોગમાં લેજો.